पर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानन्दम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः परात्पराय सर्वावतारिणे श्री स्वामीनारायणाय नमो नमः सर्वकारणकारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानन्ददायिने आनन्दघनमूर्तये श्री सहजानन्दस्वामिने नमो नमः कठिनतपकारिणे वनवासी श्री नीलकण्ठवर्णिराजाय नमो साधु सेवा परायणा लौज आश्रम वासी श्री सरजदासाय नमो नमः बालरूपाय महामनोहरा श्री घनश्याम महाराजाय नमो नमः आदि गुरुवे सद्गुरुवर्याय महासमर्थाय श्री हरिधारकाय सद्गुरु श्री गोपालानंद मुनये नमो नमः सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने सद्गुरु श्री नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने सद्गुरु श्री शतानंद मुनये स्वरूपानंद स्वामी ने सद्गुरु श्री सच्चिदानंद मुनये सिद्धानंद मुनये च नमो नमः सद्गुरु श्री योगानंद स्वामी ने व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने भाई रामदास स्वामी ने भारतमानंद स्वामी ने च नमो नमः सद्गुरु श्री आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः परम भक्त श्री दादा खाचराय नमो नमः सर्वधामस्थ मुक्तेभ्यो नमो नमः सर्व प्रकट साधु हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 वैशाख सुद पंचमी बुधवार तारीख 15 मे 2013 आजना सद्विचार एक वार निर्भय बनी गया पछी जीवन में अनेक महान गुणों आपो आप जन्म लेता होय छे सौरभ शाह एमनो एवो मानवु छे के भय ने लईने ज बधा गुणों दबाई रहेला रहे छे। एक वार जो आपने निर्भयता केळवी लईए
ભયરહિત બની જઈએ તો મહાન ગુણો આપોઆપ જન્મ લેતા હોય છે. મહાગુણોના જન્મ માટેની એમણે આ નવી દિશાની વાત કરી. આપણે તો પરમાત્માના સ્વરૂપની અતિ પરિપક્વ નિષ્ઠા થાય એટલે તમામ ભગવાનના ગુણો નિષ્ઠાવાનમાં આપોઆપ પ્રગટ થાય. જેટલી નિષ્ઠામાં ખામી એટલી ગુણો પામવામાં ખામી રહેશે. જેટલો ભગવાનનો વિશ્વાસ ઓછો એટલા ગુણો ઓછા આપણને મળે છે. પૂરેપૂરો પરમાત્માનો જેને વિશ્વાસ થઈ જાય, આશરો થઈ જાય, અવલંબન, નિશ્ચય, નિષ્ઠા જે કહો તે, તો પૂરેપૂરા સદગુણ માત્ર એને આપોઆપ મળી જાય, સદગુણવાન થઈ જાય. સદગુણથી મહાસમૃદ્ધ થઈ જાય. અને એક વાત ધ્યાનમાં લ્યો, ભગવાનનો અતિ દ્રઢ વિશ્વાસ ન હોય એનાથી નિર્ભય થવાતો નથી. જેતપુર પાસે કાંધી ગામ છે, એ કાંધી ગામમાં રામજી પટેલ કરીને આપણા હરિભગત હતા. જેતપુરના સમર્થ સાધુ હરિકૃષ્ણદાસજી સ્વામીના એ શિષ્ય હતા. એને અર્જણ કરીને એક દીકરો હતો. ગામમાં ખૂબ સમૃદ્ધ ઘર રામજી પટેલનું, સુખી કુટુંબ પરિવાર, ગામના મુખી આગેવાન આબરૂવાળા માણસ અને આખું કુટુંબ સત્સંગી. સ્વામિનારાયણ ભગવાનને જ કરતા હરતા માને. સ્વામિનારાયણ ભગવાનનો અતિ વિશ્વાસ, સ્વામિનારાયણ ભગવાનના સાધુ સાથે અતિ પ્રીતિ, સંતમાં પણ ખૂબ વિશ્વાસ. એ વખતે ત્યાંનો એક અભિનામનો બારવટીયો, કોઈ માથાભાર્ય તત્વ કેટલાક સાથીદારોને લઈને એને મન ફાવે એમ માણસોને દબાવીને બધી લૂંટ ચલાવતો. એકવાર એ રામજી પટેલ વાડીએ હતા અને એમની પાસે આવ્યો અને કહે છે, પટેલ તમારી ઘોડી બહુ સારી છે. પૂછીને આપો ને થોડા દિવસ. કેટલા દિવસ જોઈએ? તો બે દિવસ. રામજી પટેલે વિચાર કર્યો કે આ ડાકુ માણા, નહીં આપું તો નકામો કાંઈક વિઘન કરશે. કાંઈ વાંધો નહીં, કે લઈ જાઓ. ઘોડીની લગામ આ અભિ બારવટીયાને આપતા આપતા રામજી પટેલથી એટલું બોલાઈ ગયું, પાછા બે દી પછી આપી દેજો. એમાં આનું અહમ સોલાણું, અહંકારી માણસોનું તો આવું જ હોય, એમ કેમ કહેવાય, એમ આપી દેજો એમ કેમ કહેવાય અમને તમારાથી. બોલો, જેને ધરા ઉપર પરમાત્મા પ્રગટ ન થયા હોય એવા આ બધા અલકટ હોય. પોતાને જાણે હું માનનારા, ભગવાન ધરતી ઉપર હોય તોય અતિ નિર્માની થઈને દાસના દાસ થઈને રહે છે. આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વશીકરણ યહ મંત્ર સે જગહી કી આધીન. ભગવાન સ્વામિનારાયણ માટે આધાન સ્વામીએ સાગરમાં આ દોહો લખ્યો, આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વશીકરણ યહ મંત્ર સે સબ જગકો કી આધીન. હવે આ બધા અનિષ્ટ તત્વ, અભિયે રામજી પટેલને કંઈ કહ્યું નહીં પણ એનું અહમ સોલાણું એટલે ઘોડી દેવા જ ન આવ્યો. બે દી પછી આપી જાયજો, હો લઈ લે, લે કે લઈ લે, નથી દેવી. દસ દિવસ થયા એટલે એનો જ્યાં પડાવ હશે ત્યાં પટેલે કોકના હારે કેવડાવ્યું કે
મારે ઘોડીની ઘણી જરૂર છે બારગામ આવવા જવામાં, તો આપ ઘોડી મોકલાવી દો, આપી જાઓ તો સારું. એમાં તો એનું બહુ વધારે અપમાન જાણે થયું, મારી મારીને તોડી નાખ્યા, ગાર્યું દીધી હોય એટલું હું લઈ્યું. દાજમાં દાજમાં રામજી પટેલને વાડીએ 7-8 જણા બંદૂકો લઈને આવ્યા. રામજી પટેલ વાડીએ નહોતા, એમનો દીકરો અર્જણ હતો, તે અર્જણને ન્યાચી બાનમાં લીધો અને એના અડ્ડામાં ઉપાડી ગયા. એના હાથ વાંહે બાંધી દીધા અને ત્યાં લઈ ગયા. પછી અભી ત્યાંથી ગામને પાદે રહ્યો. સાથેના બે સાથીદારોને કાંધી ગામમાં રામજી પટેલને ઘરે મોકલ્યા. સાથે જહા ચિઠ્ઠી લખેલી છે, પટેલ સ્વામિનારાયણના આશ્રિત છે, એને બીજી તો ખબર કાંઈ હતી નહીં. આ બે બંદૂકધારી બોકાનીવાળા માણસો પોતાના આંગણામાં આવ્યા. છે રામજી પટેલ? કે હા ભાઈ, શું છે? તો કે અભિરાજનો આ જાહો છે, વાંચો. માલિકો લખ્યું હતું કે રામજી પટેલને માલુમ થાય કે તમારા અર્જનને જો જીવતો જોવો હોય તો આ આવેલ માણસને 10,000 રૂપિયા આપી દેજો, અને જો એને 10,000 રૂપિયા નહીં આપો તો તમારો અર્જણ તમને મળશે નહીં, સ્વર્ગે સીધાવશે. રામજી પટેલે મનોમન ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા, પોતાના ગુરુ મહાસમર્થ સંત હરિકૃષ્ણદાસજી સ્વામીને યાદ કર્યા. ભગવાનના નિષ્ઠાવાન ભક્ત હતા. પરમાત્માએ અને પોતાના ગુરુએ અંતરમાં શું બળ આપ્યું, શું પ્રેરણા કરી, રૂમાડો એ રામજી પટેલનું હલ્યું નહીં. પેલા બોકાનીધારી બંદૂકધારી બેયને ધીમે રહીને કહ્યું, જુઓ ભાઈ, રૂપિયાના કાંઈ અમારે ઘરે જાળવા નથી, તે હલાવીને ખેરવીને તમને ગણી દઈ. તો અર્જણને મારી નાખશું, અભી છોડશે નહીં. જો સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હરતા હોય તો અર્જુનને તમારાથી કાંઈ નહીં થાય. ને મારા ગુરુ હરિકૃષ્ણદાસજી સ્વામી સમર્થ હોય તો મારા અર્જુનને તમે નહીં મારી શકો. પૈસા તો છે જ નહીં, કે ક્યાંથી દેવાના તમને? ઓલા બારવટિયા બે હામું જોઈ રહ્યા. એમની જિંદગીમાં એમને આવો જવાબ આપનાર આ પહેલો માણસ મળેલો, કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન, સર્વ કરતા હરતા નિયંતા હોય ને અમારા ગુરુની અમે સાચા નિસ્વાર્થ ભાવે સેવા કરી હોય તો તમારાથી અર્જુનને કાંઈ નહીં થાય. અને હા, તમે જો સર્વોપરી સર્વ કરતા હરતા હો, અભિજ પોતે નિયંતા હોય વિશ્વનો, તો અર્જુનને મારી નાખે, એમાં મારે કંઈ બોલવાનું હોય નહીં. હવે હું કરું? ભલે ભાઈ ઉભા રહ્યા. પણ એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે રામજી પટેલ જેવી પૈસાની ના પાડે એટલે તમારે ત્યાં એના ફળિયામાં ઊભા ઊભા જ અધર ભડાકો કરવો. અને એ ભડાકાનો અવાજ અર્જણને બાનમાં લઈને જે વગડામાં માણસો એના હતા એને સંભળાય એટલે એ લોકોએ ત્યાં ત્યાં અર્જણને ભડાકે દેવાનો. એટલે પહેલા બારવટીએ સમજાવ્યું કે પટેલ, તમે આ વાત કરો છો પણ અમારો આવો
ગોઠવાઈ ગયેલો પ્રોગ્રામ છે. અમે અહીં તમારા ફળિયામાં ઊભા રહીને આકાશમાં ભડાકો અત્યારે કરીએ છીએ, એ ભેગો તમારો અર્જુનને મરી જાય, આવો અમારા બોસનો હુકમ છે. રામજી પટેલે કહ્યું, કરો ભડાકો. અભિસર્વ કરતા હરતા હશે તો એમ થશે. એટલે ઓલાએ કર્યો ભડાકો. અર્જુનને જે માણસો પકડીને બેઠા હતા એણે ભડાકો સાંભળ્યો. ફાઇનલ થઈ ગયું કે આને ફૂંકી મારવાનો, આ SMS આવ્યો. પણ એ જ વખતે એના અંતરમાં ભગવાન સ્વામિનારાયણે કરુણા મૂકી. બંદૂકધારી ડાંકુ બોકાની વાળા જેને મારી નાખવામાં જરાય સંકોચ શરમ કે દયા ન હોય, એના દિલમાં એમ થયું કે અભી તો હારો મૂરખ છે, આ પટેલનો વાંક હું, આ છોકરાનો વાંક હું, હારે આમ જ ફૂંકી મારવાના. એક તો એની બે દિવસનું કહીને હારામહારી ઘોડી લઈ આવ્યો, અને પાછો એનો છોકરો પકડી આવ્યો, અને ઉપર જતો 10,000 રૂપિયા માગે. 10,000 રૂપિયા બિચારા કાઢે ક્યાંથી? હોય તો આપે, માણે આગળ ન હોય તો કેવી રીતે આપે? આમ મારી નાખવાના, આપણે મારવો નથી કે. પણ મજાની વાત એ છે કે પેલા બે ડાંકુ પટેલને ત્યાંથી હાલ્યા ત્યારે એટલું પૂછ્યું કે પટેલ, તમારા સ્વામિનારાયણ સાચા હોય અને અર્જુન ન મરે અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અર્જુન જો જીવતો હોય તો અમે એને કંઈ સમાચાર કહી? તો કે તો એટલા સમાચાર કહેજો કે ત્યાંથી સીધો સ્વામી હરિકૃષ્ણદાસજી અમારા ગુરુ છે જેતપુર, એના દર્શન કરવા જાય, અહીં ઘરે ન આવે. તો બહુ સારું. અહીંથી આ બે ડાંકુ નીકળ્યા, પણ એ ઓલા લોકોને દયા આવી, એણે અર્જુનને માર્યો નહીં. આ બે જણા પહોંચ્યા ત્યાં અર્જુન જીવતો હતો, એટલે આ બેએ પૂછ્યું કે એલા તમે આને માર્યો કેમ નહીં? શું ભડાકો સાંભળ્યો નહોતો? આપણો બોસ આપણને પૂછશે તો કહેશું હું? એ ક્યાંક બીજે હતો. ત્યારે આ લોકો કે ન માર્યો, બોસ પૂછશે જવાબ દઈ દે, હું શું જરૂર છે આને મારવાની? બોલ્યા બે સમજ્યા કે વાત સાચી છે. પછી અર્જુનને છૂટો કર્યો ત્યારે ઓલા બેએ કીધું કે તારા બાપે એવું કીધું છે કે સીધો તું તમારા ગુરુ પાસે જા. એને એની ઘોડી આપી, ઘોડી આપી દીધી. પછી અર્જુન ઘોડીએ બેઠો ત્યારે આ ડાંકુના મનમાં એમ થયું કે આ ઘોડી લઈને જાતો હશે અને જો અભી વચમાં ક્યાંક ભેગો થઈ ગયો તો એને મારી નાખશે. એટલે એના જ સાચીદારો, એના જ બોસને સામે પડી અર્જુનને કહે છે કે અમે તને જેતપુર સુધી મૂકવા આવીએ. ઓલો નપાવટ છે તે એવડા એ હારે ઘોડા લઈ અર્જુનને જેતપુર મૂકી ગયા. જેતપુર મંદિર જઈ એમના ગુરુ હરિકૃષ્ણદાસજી સ્વામીને દંડવટ કર્યા. અર્જુને બધી વાત કરી કે આવું બન્યું. ત્યારે જેતપુર મંદિરના એ મહાન સ્વામીએ બે બહાદુર ઘોડેસવારોને કાંધીગામ મોકલ્યા અને રામજી પટેલને સ્વામીએ જેતપુર તેડાવી લીધા. રામજી પટેલને અને અર્જુનને બેયને જેતપુર રાખ્યા અને આ બારવટિયાને અને એના સાથીદારોને વેર થયું. થોડાક જ દિવસમાં આ બારવટિયાઓએ એના જ બોસને ફૂંકી માર્યો. અર્જુનને મારવાનો હતો અને બદલે એણે એના બોસને ઉલાળ નાખ્યો, એનું ખૂન કરી નાખ્યું. આ બની ગયેલી બાબત છે. ઝાઝા વર્ષો થયા નથી, પણ નિર્ભયપણાની અહીં વાત આવી. એ નિર્ભયપણું રામજી પટેલમાં આવ્યું ક્યાંથી? મારા અને તમારા જીવનમાં આવી ભયની બાબત, વિપત્તિની બાબત ન આવે ને જીવન પૂરું થઈ જાય એવું માની લેશો નહીં. કોઈ પણ ક્ષણે ભયંકર વિપત્તિ આવી શકે છે.
ભગવાન ક્યારેક પરીક્ષા લઈ કાઢે. એ ટાણે જો ભગવાન શ્રીહરિનો વિશ્વાસ જરાય ઓછો હોય, પ્રગટપણું, કરતાપણું, સર્વાધારપણું, નિયંતાપણું, અંતર્યામીપણું વગેરે વગેરે શબ્દો કાયમ સાંભળીએ છીએ, પણ જો એ શબ્દને આત્મસાત ન કર્યા હોય, પચાવ્યા ન હોય, સમજીને હૃદયમાં બેહાડ્યા ન હોય અને લોલેલોલનો સત્સંગ રાખ્યો હોય ને, તો વિપત્તિ વેળાએ ટકાય નહીં, જાડા પેશાબ થઈ જાય. એ શાંતિથી ઠંડા કલેજે જવાબ દઈ ન શકાય, ફેંફે ફેંફે થઈ જાય. વિશ્વાસ, વિશ્વાસીને વશ વાલો, વાલાને વિશ્વાસઘાત કરતા આવડતું નથી. જો આપણે વિશ્વાસ રાખી શકીએ, વિશ્વાસ રાખતા આપણને આવડે તો. પણ આ આધ્યાત્મિક માર્ગની કઠણમાં કઠણ પરીક્ષા છે. બે નિયમ વધુ પડ્યા કે બે નિયમ ઓછા પડ્યા, વધારે વહેલા જાગ્યા કે મોડા જાગ્યા, સોળે બોળે બહુ રાખ્યું કે થોડુંક ભાઈ બોળે ખાઈ લીધું, એ બધી બાબત શરીર સાથે સંકળાયેલી છે. પરંતુ આત્માની સાથે વળગેલી આધ્યાત્મિકતાની ઊંચાઈ એટલે ભગવાન સ્વામિનારાયણનો લોઢા જેવો વિશ્વાસ કે સર્વ કરતા હરતા એકમાત્ર પરમાત્મા છે, એ ઈચ્છે એટલું જ થાય, અને એ ઈચ્છતા હોય તો મારે કાંઈ આડું આવવું નથી, સુખે અર્જુનને તેડી જાય, એને ઠીક પડે એ રીતે એનો દેહ છોડાવે, અને ભગવાનને જીવાડવા હોય તો આવા એક અભી બારવટિયા નહીં, લાખ બારવટિયા ભેગા થાય તોય અમારો કોઈનો વાળ વાંકો થાય નહીં. અમારો ભગવાન આ દુનિયા હલાવે છે, આ લોકો નહીં. એના હાથમાં જગત પરમાત્માએ હોંપી નહીં દીધું, એનું હાલવા દેવાનું હશે એટલું હાલવા દે, બાકી નહીં હાલવા દેવાનું હોય તો નહીં હાલવા દે, અને ભગવાનને જ હાલવા દેવું હોય તો મારે હું કામ આડું પડવું પડે. આ સમજણ, આ સમજણ જો મારામાં તમારામાં આવી જાય તો આત્મીય સભ્ય, આત્મીય સભા, 75-75 ખાધેલા ધક્કા અને આ બધું જે કરીએ છીએ ત્યાંની સફળતા માની લેવી, થઈ ગઈ સફળતા. અને જો આવો પરમાત્માનો મહિમા, નિષ્ઠા, વિશ્વાસ ન આવે તો ધક્કા ફેરા ખાધા, રૂપિયા ખર્ચ્યા, કથા સાંભળી, બધું પાણીમાં ગયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહા મોટા સમર્થ ભક્તો થયા, સમર્થ સંતો થયા, તે ભગવાન સ્વામિનારાયણના આશ્રયને પ્રતાપે થયા છે. ભગવાનના દાસ થવાને કારણે એનામાં આવી દિવ્ય નિષ્ઠાભરી ખુમારીને બળ પ્રગટ થયું હતું. અભિમાનીને કાંઈ બળ ન હોય, ખરે ટાણે તો એને છે ને આપણે પકડવો પડે, પણ દાસમાં એટલું બધું બળ છે. આ રામજી પટેલમાં જોયું ને, એ દાસપણાનું બળ છે. અને ભગવાનને એવા વિશ્વાસીને જાળવવા પડે છે. પરમાત્મા એવા હોંપાઈ ગયેલા કેવળ ભગવાનને આધારે જીવનારાને દુખાવતા નથી, એને પીડતા નથી, એને જાળવે છે. મારી નાખવા જ બેઠેલા જેનામાં દયાનો છાંટો નહીં ત્યાં કરુણાની નદી વહેવડાવી, અને જેતપુર સુધી એ માણસો મૂકવા ગયા જેના હુકમે એ લોકો ઉઠભેટ કરે, એની સામે થઈ ગયા ને એને જ એના સ્વામીને ઉલાળી મળ્યો. બોલો, ભગવાન સર્વાવતારી શ્રીહરિને આ આત્મીય અમૃત પર્વે પગ પકડી આહુડાથી ચરણ ધોઈને પ્રાર્થના કરવી ઘટે છે કે મહારાજ તમારું દાસપણું આપજો, તમારો જેમ છે મહિમા નિષ્ઠા થાય, તમારું સ્વરૂપ સમજાય, તમારે અર્થે શ્વાસ લેવાય એટલી કરુણા કરજો. અમ પાસે કાંઈ નથી, તમારા દીધેલા ઓક્સિજનને લઈને અમે હાલીએ ચાલીએ છીએ.
તમારા દીધેલા દેહ ઇન્દ્રિયો અંતકરણે કરીને અમે વળી કાંઈક આપની સેવા કરીએ છીએ. એ સેવા તમે કરાવવાના સંકલ્પ કરી એનું સામર્થ્ય દઈ અને એ કરાવતા હશો ત્યારે થતું હશે. કેમ જે ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ આપની જ છે, ભલે અમારામાં હોય પણ એ છે શક્તિઓ કેવળ આપની. અમે મૂર્ખ છીએ, અજ્ઞાની છીએ, બોઘા છીએ એટલે અમારી સમજી બેઠા છીએ, પરંતુ અમારા તો એક તમે છો, બાકી કાંઈ અમારું નહીં. કોઈ શક્તિ નહીં, કોઈ બુદ્ધિ નહીં, કોઈ આવડત નહીં, કોઈ બળ નહીં. હાથ જોડી પગ પકડી વિનંતી કરીએ છીએ, અમે બધાએ વિનંતી કરીએ છીએ કે હે અમારા નાથ, હે અમારા ધણી, દાસત્વ દો, તમારી નિષ્ઠા, વિશ્વાસ, મહિમા દીજીએ. કેવળ આપમાં જ અમને પ્રેમ થાય, રાગ થાય, આસક્તિ અખંડ તમારું ખેંચાણ રહે, પલ પલ અખંડ તમારી જ વૃત્તિ, સ્મૃતિ, અનુભૂતિ રહે, પ્રતીતિ રહે. આટલું આપણે કરવાનું છે. લાખ આત્મીય સભા ભરીને પણ કરવાનું છે આટલું જ. રામજી પટેલની ખુમારી કેમ લાગી તમને? હે, એને કહેવાય નિર્ભયતા. આવી પરીક્ષા ઠાકોરજીની આવશે એમનામ જીવન પૂરું નહીં થવાનું. ગમે ત્યારે એ કોક ગુંડાઓ આપણી છાતીમાં છે, બંદૂકનું નાળસું કાં તો રિવોલ્વરનું બટક્યું ઠેરાવીને ઊભા રહેવાના ક્યારેક તો. અને સ્વામિનારાયણ આપણી પડખે જ ઊભા હશે પણ દેખાતા નહીં હોય, અને એ આપણને જોતા હશે કે હવે આ કેટલોક મારો ભરોસો રાખે છે, એણે કેટલોક મને માન્યો છે. ભગવાન સ્વતંત્ર મૂર્તિ, સર્વાધાર, નિયંતા, અંતર્યામી સમજે છે કે નથી સમજતો એ જોઈ લઉં એમ ધારી, અને જો આવી કંઈક કસોટી લીધી ગેંગે ફેંબે થઈ જાય અને કાંઈ વાર જ નથી, કાંઈ વાર નહીં એક સેકન્ડમાં. અરે ભાઈ, અહીં કોઈ ડાંકો આવે કે બંદૂક ઠેરાવે એવી ક્યાં વાત કરો? હમણાં ડાબી બાજુ છાતીમાં દુખવા માંડે ને એટેક શરૂ થાય અને પરસેવો ઓળવા માંડે અને આંખો સકળ વકળ થવા માંડે અને ભગવાન આપણામાં રહ્યા રહ્યા જોવા માંડે કે હવે આ શું વિચારે છે. જેને પરમાત્માનો ભરોસો હોય, પ્રગટ ઉપાસના હોય કે ભગવાન મારી હારે છે, તો એને તો ચિંતા થાય નહીં. પણ જો ભગવાનનો જેમ છે એમ આશ્રય, નિષ્ઠા, કરતાપણું, અંતર્યામીપણું, પ્રગટપણું ન બેઠું હોય મગજમાં તો દશા માઠી થાય. બોલો, થાય કે ન થાય? બીજું જવા દો. હમણે એમ કીધું હોય કે અહીંથી હવે તમારે ઘરે જવાનું નથી, આજીવન બેસી જવામાં ત્યાં ખબર પડી જાય. દંભીનું છેવટે હાવ નાક કપાય છે. ખોટે ખોટી મહેમાન ખુમારી દેખાડનારા, આપણને છેતરનારા, પોતાને પોતાનું કાંઈ તળિયું તપાસેલું હોય નહીં એવા બોઘા માણસો આ સત્સંગમાં બહુ દુઃખરૂપ છે. ભગવાનનો કે સંતોનો, ગરીબ ભક્તોનો મહિમા આપણે દેખાડીએ ખરા, પણ હોય એટલો દેખાડવો, એક ટકાય વધારે નો દેખાડવો, 2-3% ઓછા દેખાડો, શું વાંધો છે તમને? હેત, પ્રેમ, મહિમા, નિષ્ઠા, ખુમારી, વિશ્વાસ 2-4% ઓછા રાખો ને, છેતર હો કામ અમને કે તમે કહો એમ કરી નાખી બહુ અમને મહિમા છે. તળિયું નીકળે નહીં કાંઈ, પાછું કોને સાચું થવું છે? બોલો જોઈએ. રામનું નામ લ્યો દીકરો એક બોલે તો, અને ખબર પડી ગઈ કે બાપો સોડે એમ જ નથી, કાંઈ સાચી માથે બંદૂક ઠેરાવી નથી. આટલું કહો લ્યો, વેંત વગેરેના પડકારા કરે
પછી તરત ચિંતા શરૂ થાય, તરત જ ચિંતા શરૂ થાય, છોકરાની, બૈરાની, વ્યવહારની, કુટુંબની, લોકલાજની, તરત. હા, એ બેહાડો એ ભેગું એને ફોડફોડો ફોડફોડો થવા માંડે કે એમનામ આબરૂ હતો, મને શાબાશી દઈને પરીક્ષામાં પાસ થઈ ગયો છો એમ કહીને મોકલી દે થારું, નહીંતર મરી જાય. નિર્ભયપણો ભગવાનનો જેમ છે એમ કેફ હોય તો નાની એવી દીકરી હોય ને સત્સંગની, એનામાંય હોય. અને જો ભગવાનનો નશો ન હોય તો મોટા મહારાજ એવા સદગુરુને વક્તા હોય, ન્યાય ન હોય, કાંઈ નહીં. આ તો આખી અલૌકિક દુનિયા છે. દેખાડાની વાત જુદી છે, બહારનો આટાટોપ જુદી વસ્તુ છે, અને અંદરથી પુરુષોત્તમ નારાયણ જેમ છે એમ સમજાણા હોય ને એનો કેફ અને નશો ચડ્યો હોય એ વસ્તુ જુદી છે. મોટાભાગના હું અને તમે દેખાડાને બરાબર સેટિંગ કરી દઈએ છીએ, અંદરનો પોલારું બાકી રહે ભરવાનું. આવા સત્સંગ ખરે ટાણે કાંઈ કામમાં ન આવે, ખરે ટાણે તો એને રીબાવાનું પીડાવાનું જ હોય છે. જેને ડબલ રોલ માર્યા છે ને એ બધાને મુશ્કેલીને ટાણે આનંદ અનુભવાશે નહીં. પણ જે માણસ જેવા છે એવા સિંગલ નક્કર ડૂબીને રહેવાવાળા પોતાના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પોતાનું બ્રહ્મચર્ય પોતાને સંતો ભક્તો પ્રત્યે જે પ્રેમ છે સમર્પિત ભાવ છે હુંનું હું કરી નાખવાનો જે એનામાં આમ પાવર છે એ જેને ઢાંકેલો હોય છે ને એને ટાણે તમ તમારે ખુમારી કાંઈક અલગ જ હશે. પણ જે મોરમય દોડે ને વધારે પડતું પગે લાગે ને હારા થવા હારું હડિયું દે એ તો બધા હાવ નકામા બોદાન બાપતલ જ હોય. ઘણાની તો ખબર જ હોય આપણને કે આ હાવ નકામો, અને કોકની આપણને ખબર ન પડે તો ક્યારેક એની પરીક્ષા થોડીક લઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય એમાં કાંઈ છે નહીં, કાંઈ લેવાનું છે. કહેવાનો ભગત છે, માંડે હેરાન થવા. થોડાક એની ભાઈ રૂપિયા માંગ્યા હોય ને તો હેરાન થવા માંડે, ઊંઘ ન આવે. બોલો, એમ કીધું હોય ને કે આટલું આપ્યા, આ ઘર દઈ દે, આ તારું ફાર્મ દઈ દે, આ બે પ્લોટ દઈ દે, તોય તારી પાસે ઘર ને આવક તો છે જ, આ તો વધનું છે, લે જોતું જ લે, કેમ જો પછી એને થાય. એટકની વાત જવા દે ને, કોઈક બંદૂક છાતીમાંથી ઠેરાઈને ઊભો એ જવા દે. આટલું જ કહીને કે જો અત્યારે રહેવાનું ઘર છે કે નહીં, ખાઈ પીને મોજ કરો એટલી આવક છે કે નહીં, આટલું જે વધારાનું તે ભેગું કર્યું છે એની કોઈ જરૂર નથી, દઈ દે. જો આમાં બેઠા છે ને હજારો માણસો, એમાં તારી પાસે આટલું લઈ લીધા પછી જેટલું વધે છે એના કરતાંય બીજા પાસે ઘણું ઓછું છે અને આવક ઓછી છે, તો એ લેર કરે જ, બધાય કરે છે ને. હાલ બતાવું, જો આને તારી પાસે છે એટલું નથી ને એટલી આવક કંઈ નથી, જો આને નથી તો એનો મુજારો છે, તારી પાસેથી આટલું લઈ લેવા પછી પણ ઘણું બીજા કરતાં વધારે છે તોય મેં દઈ દેતો. આ હોય પરિશો વળી જાય, બોલો તોય એમ થાય, પણ લે હું થાહે બધું ભગવાનને દઈ દેવાનું. આમ કાંઈ હતું છે, કાંઈક મારું જોવું જ જોઈને, મારી પાસે એટલું જ છે, પછી મારી પાસે કાંઈ છે, પછી મારે આમાં સત્સંગમાં રહેવું કેમ, હું પછી છે ને સત્સંગમાં જ પડી જઈશ, મને પછી બહુ બધા વિચારો આવે છે, મને ઊંઘ આવતી નથી. તને ન જ આવે ને, તારું તળિયું ઉઘાડું થઈ ગયું, હવે તને ઊંઘ ક્યાંથી આવે? હવે તો અમારે તને ઓક્સિજનના બાટલા ચડાવીને સત્સંગમાં જીવતો રાખવો પડશે,
તારો દંભ ડોળ બધું બહાર પડી ગયું, હતો એવો ઉઘાડો થઈ ગયો બર્થડે સૂટમાં, કે દાડાનો મોરી મોરી નિષ્ઠાની વાતો કરીને ડીંગા દેતો હતો. આજ ખબર પડી ગઈ કે તું શું સોય. કેટલાક તો બિચારા ક્યાંય સભાને ખૂણે બેઠા હોય, હાવ પાછળ હોય, કોઈ દી ક્યાંય મોર હડિયું દે નહીં, આપણે એને ઓળખતાય ન હોય. એવો વર્ષોથી રહોડામાં, સત્સંગમાં, શિબિરોમાં, બીજે ત્રીજે આખું કુટુંબ બિચારા મહેનત કરતા હોય, પણ ક્યાંય પોતાનું સ્વરૂપ પ્રગટ ન કરતા હોય. આપણે જાણીએ છીએ આમાં કાંઈ શું બળ હોય, અરે એવા એ બળિયા નીકળે છે ખરે ટાણે. અને જે ખરેખરો મેકઅપ કરીને બેહતા હોય ને, એ થોડોક વરસાદ વરસે ને ત્યાં એવા ભૂંડણા જેવા ભૂંડા લાગે છે. ઓ બધો રગાડામાં બધું ધોવાઈ જાય, લાલી પાવડર બધો હેઠો વયો જાય તરત જ, કારણ કે માળા મેકઅપ કરીને જ રૂપાળા લાગતા હોય. હા, એ તો થોડોક પરિશો વળે ત્યાં બધું ભૂહાઈને હતું એવું સ્વરૂપ પ્રગટ થાય. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે દંભ ડોળથી અમારી રક્ષા કરો મહારાજ, જેવા છીએ એવા અમને બીજા જાણે વધારે પડતા હારા ન માને, એમાં જ અમારી ભલાઈ છે. શું કામ છે તમને એવું દેખાડીને કે હું બહુ હેતવાળો છું, મહિમાવાળો છું, નિષ્ઠાવાળો છું, હું આમ છું, એવું હું બધું મનાવીને કામ છે કોકને? હો તો અહીંયા ભરી રાખો ને. કેટલાય મેં જોયા છે, પછી પાછા પડી જાય છે. પહેલા હોય નહીં એટલું બધું વધારે પડતું બતાવે, અને પછી જે દી ટાણું આવે તે દી પાછા પડી જાય, બહુ પાછા પડી જાય. કેમ જે એ દંભ ડોળના ખોટા પાવરથી સત્સંગમાં હળિયા પાટી કરતા હોય છે, અને જેજી એનો ખોટો પાવર બધો આપણે પંચર પાડીને કાઢી નાખીને પછી એ વ્હીલ હાલે એવા નથી રહેતા. અને સાચી હવા તો અંદર છે નહીં, ખોટી હતી કાઢી નાખી. હવે એ બિચારા ક્યાંથી સત્સંગમાં ઉજળે મોઢે આમ પડકારા કરીને પછી સત્સંગ કરી શકે? દંભમાં જ લેરું કરતા હતા, દંભ બધો હરકીને હેઠો પીડ્યો, હવે શું છે વાસ્તવિકતા? તેને સુખ રહે ને શાંતિ રહે કયો જોઈ. માટે વાસ્તવિકતા કેળવજો. જેદી ઠાકોરજી પરીક્ષા લેશે તેદી દંભ તો તમારો બધો ન્યાનિયા હવા થઈને ઉડી જવાનો, અને વાસ્તવિકતા નહીં હોય તો પછી સત્સંગમાં રહેવું જીવવું ભારે પડશે. પછી પાછો તમારો વાંક તો કાઢશો નહીં, કોકના વાંક કાઢીને સત્સંગનો ઉભાવ લઈને સત્સંગમાંથી દૂર થઈને ન્યારિયારિયા દ્રોહ કરશો. આપણામાં એ ગાંધીના રામજી પટેલ જેવો ભગવાન સ્વામિનારાયણનો કરતા હરતા પણાનો પાવર જોઈ. પાકી વાત થઈ જવી પડે કે ભગવાન જ કરતા છે, હરતા છે, એ જ હિત કરતા છે, ઓનલી હિત જ કરે છે, અને એ પ્રભુ જે કરે તે મને માન્ય છે, માન્ય છે, માન્ય. મારે એમાં કાંઈ બોલવાનું આવતું જ નથી. અમારા સ્વામી છે, નિયંતા છે, માલિક છે, એ જેમ જીવાડે જેમ રાખે એમ મને મંજૂર છે. મારે એમાં કાંઈ બોલવાનું આવતું જ નથી. આ વાત ડર થઈ જવી પડે. હવ પહેલાં 70 વાર હાથ ધોવાનું પછ શીખજો, પહેલાં આ પાકું કરવા જેવું છે. ઉપલી કહેવાતી શારીરિક ક્રિયાઓને શીખી અને ભક્ત રાજ ગણાઈએ છીએ, પણ માલિકોના પોલારા એમનામ હોય છે, એટલે ખરે ટાણે ઉઘાડા જે દી થાય ને તે દી નકરા ખાડા ખડિયા ને ગબ્બા જ નીકળે. ભગવાન જ બધું કરે છે, આ પરમ સત્ય છે. એને સમજાવવા બીજી બે વાત કરું છું. ભગવાન કરાવે છે. હવે ત્રીજી વાત, ભગવાન કરવા દે છે. ત્રણમાં બધું પૂરું. ભગવાન બધું જ કરે છે, એ કરાવે છે, અને એ કરવા દે છે એટલે થાય છે. ભગવાન જો કરે જ નહીં તો કરાવે કોણ, અને કરવાય કોણ દે? માટે પહેલું એ વિચારો કે ભગવાન જ બધામાં રહીને કરતા હરતા થયા છે, સર્વે એ કરે છે. એક જ અંતિમ કરતા, એના
કારણે આપણામાં કર્તૃત્વ પ્રકાશે છે. આપણે પ્રકાશીએ છીએ, અન્ય બધા જ પદાર્થોને વિશ્વ પરમાત્માનું પ્રકાશ પ્રકાશે છે. ભગવાન ન હોય તો કાંઈ ન હોય એ વાત સમજો. ભગવાન જ બધામાં બિરાજે છે, બધાને રૂપે પરમેશ્વર જ થયા છે, ભગવાન જ બધામાં રહ્યા થકા બધાને ધારણ કરે છે અને બધાને ચલાવે છે, નચાવે છે. આ વાત ન મનાય તો બહુ મોટી ખોટ રહે. છેલ્લી વાત કે કદાચ કોઈ માણસ ઊંધું કરે છે, ખોટું કરે છે, અધર્મ કરે છે, પાપ કરે છે, કોકને પીડે છે, કોકના ખૂન કરી નાખે છે, કોકના કુટુંબ ઉજાડે છે, ગામ ઉજાડે છે, દેશ ઉજાડી નાખે છે, આતંકવાદ કરીને લાખો માણસને ગોળીએ રેંસી નાખે છે, ત્યાં ભગવાન કરતા છે એમ કેમ માનવું? ત્યાં ભગવાન કરાવે છે એમ કેમ માનવું? ત્યાં એમ માનો કે ભગવાન કરવા દે છે. એ ન કરવા દે તો થાય ખરું? શું કામ કરવા દે છે એવું એ તો પ્રભુ જાણે, પણ એ તો પાક્કું છે કે કરવા દે છે એટલે ઓલે આવું કરી શકે છે. એ ન કરવા દે તો કોની તાકાત છે શ્વાસે લઈ શકાય? બીજાને મારવાની, હેરાન કરવાની ક્યાં વાત કરો છો? પોતાથી મટકું મરાય નહીં તો બોમ્બ શેનો ફેંકાય? હાથમાં મશીન ગન કે ગન ક્યાંથી લેવાય? ભગવાન કરવા દે છે. પરમાત્મા ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે, કોઈના દ્વારે કરે છે, એને કરવા દેવું છે, એની ઈચ્છા છે એટલે થતું છે. મારી મરજી વિનારે કોઈથી તણું ન તોડાય આપણે ગાઈએ છીએ ને, પણ બોલવા માત્ર વાત છે, અંદર કાંઈ નથી. માલિકર તો હાવ બધું લુખું છે. જો આપણે જાણતા હોઈએ કે પરમેશ્વરની મરજી વિના તણણુંય કોઈથી તોડાતું નથી, તો આપણા સુખ દુઃખના જવાબદાર આપણે કોઈને ક્યારેય કહી શકીએ ખરા? જે માણસ પોતે દુઃખી થાય છે ત્યારે કોકનો વાંક કાઢે છે એને ભગવાનનું જ્ઞાન જ નથી. તને એણે દુઃખી કર્યો તે પરમાત્માની મરજી વિના કર્યો છે? ભગવાને થવા દીધો એના દ્વારા દુઃખી ત્યારે થયો છે, માટે એમાંય ભગવાન જો. અને ભગવાન જો તને દુઃખી કરીને કાંઈક ઉન્નતિ આપવા માગતા હોય તો તારે રાજી થવા જેવી વાત છે? એમાં તું મુજાશો ને દુઃખી થશો ને કોકના વાંક કાઢીને કોકની નિંદા કરે શરમ નથી આવતી? કાંઈ બુદ્ધિ જ ન આવી? 75 આત્મીય સભા સાંભળી ગયો, એમાંથી કાંઈ તારામાં ન આવ્યું? આત્મીય સભ્યના નામે તું આત્મીય સભાનું કલંક જ છો. આત્મીય પદ ધારી જાણીને તારામાં કોક મરશે, છેતરાશે, તારી યારે ધંધો કરશે, કોક તારા હગા થાય, એ બિચારા પાછળથી પસ્તાય પસ્તાઈને મરી જાય કે આ ભૂલ મેં કેમ કરી એમ. માટે સુધર. જેમ ભગવા કપડાં પહેરેલા જોઈને માણસો છેતરાઈ જાય છે, એમ આત્મીય ભક્તના પદવી અને યુનિફોર્મને જોઈને પણ ઘણા બિચારા છેતરાય એવી શક્યતા ખરી. માટે જેમ સાધુ જેણે ભગવો વેશ પહેર્યો છે એણે સાચા સાધુ થવું જરૂરી છે, એમ તમે જેણે આત્મીય પદ લીધું છે, આત્મીય સભાનો યુનિફોર્મ ધારણ કર્યો છે, એણે સાચા આત્મીય બનવું, સાચા અર્થમાં ભગવાનના એકાંતિક ભક્ત થવું એ જરૂરી છે, તાકી કોઈને છેતરાનું આપણને પાપ ન લાગે. અને જો એમ ન જીવાય ને ન થઈ શકાય તો સાધુએ સાધુ ન રહેવું જોઈએ અને આત્મીય સભ્યએ આત્મીય સભ્ય ન રહેવું જોઈએ. હાથે પગે લાગી વિનંતી કરી છૂટા થવું જોઈએ. આ આત્મીય અમૃત પર્વ ઉત્સવ ચાલે છે એટલે આ બધી વાત કરું છું. આપણી મૂળ વાત છે નિર્ભય થવાની. ભગવાનનો જોરદાર નિષ્ઠા આશરો વિશ્વાસ ન હોય નિર્ભય નથી થઈ શકાતો. એ જ નિર્ભય રહી શકે છે કે જેને પરમાત્માનો વિશ્વાસ છે, પાવર છે, કેપ નશો. કાજબાને ભગવાનનો વિશ્વાસ બહુ હતો અને કાજબીને નહોતો. પેલો શિકારી બેયને પકડી
અને લઈ ગયો અને પછી માટલામાં નાખી અને હેઠે કર્યો તાપ, બેને જીવતા બાફી નાખવા. તે કાજબી કાજબાને કે તમે તો રામ રામ કરી નખો જ કાઢ્યું, ક્યાં તમારો રામ? મને તો ઓનું લાગે. કાજબો કે મારે રામનું એક શબ્દ બોલીશ નહીં, તને ઓનું લાગતું જ મારી પીઠ ઉપર બેસ, મારો રામ છે છે છે, આપણું કામ કરશે કરશે કરશે. અને ધડધડાટ વાદળા થયા, ધમધમાઈને વરસાદ થયો, અગ્નિ બધો ઓલાઈ ગયો અને પાણી પાણી થઈ ગયું, અને કાચબી ને કાચબો સમુદ્ર ભેળા થઈ ગયા અને લીલા લહેર કરી. ત્યાં કાચબાનું બળ બહુ હતું ને કાચબીન નહોતું. કોક જગ્યાએ કાચબીને બળ બહુ હોય ને બિચારા કાચબાન ન હોય. વાતે વાતે કાચબીન ધમકાવે, ભારે મોટી ભક્તાણી થઈને આમ કરે છે. હવે જો આપણે મુજાણા કહેતા રહ્યા ઘનશ્યામને, રોજ આ મંડાણી ઘનશ્યામને શીરો શીરો ખાઈ ખાઈને ઘનશ્યામે આપણે શું સારું કર્યું? આપણો ધંધો મુશ્કેલીમાં છે, આપણો છોકરો મુશ્કેલીમાં છે. આવું બધું હોય પણ જેને ભગવાનનો નશો છે, પાવર છે, કેફ છે, એ ભાગ્યશાળી છે. હા, અતિ અગ્રસ્થાને શીખવા જેવી ગંભીર વાત લેવા જેવી વાત છે કે પરમાત્માનો ભરોસો વિશ્વાસ. જો અમે અહીંયા સ્ટેજમાં છે બેઠા બધા ત્યાગી સાધુ ગણાય, કોઈને ત્યાગ વધારે હશે, વૈરાગ વધારે હશે, કોઈ ધર્મ નિયમ બે ચાર વધુ પાળતા હશે, પણ જીત તો એની થાય કે જેને ભગવાનનો લોઢા જેવો વિશ્વાસ હોય એને કોઈ ન આંબે. એ વાત આખી અલગ છે. એ હોનું છે એ વાત છે ભાઈ. બીજો સદવિચાર, જેઓને પ્રશંસાનો વધુ લોભ હોય છે તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે. પ્લુટાર્ક, જે માણસ પ્રશંસાનો લોભ વધારે રાખે છે તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે. કોઈને ઈચ્છા રહેતી હોય કે મારી થોડી પ્રશંસા કરો, વખાણ કરો, બહુમાન કરો, માન કરો, મને સ્ટેજમાંથી બોલાવો, કાંઈક હાર પહેરાવો, બધા જાણે કે મેં આટલું દાન આપ્યું છે, મેં આટલી સેવા કરી છે, કોક તો મને આ રીતે કાંઈક જરાક હું જાણે એમ સમજો કે નહીં સમજો, જરા એવું રહેતું હોય. જોકે મોટાભાગનાને તો મનમાં એવું જ રહે છે કે ભાઈ હું અમે કરી નાખ્યું છે, કાંઈ કર્યું નથી, કાંઈ દીધું નથી, આ સત્સંગમાં નિભાવો છો ને પડ્યા છીએ તે મોટા ભાગ છે, ભલા છે ને, અમને વખાણશો નહીં, અમારું નામ લેશો નહીં, છાપશો નહીં, અમારે તો જો આ કરી છૂટ્યા, એમ જ રહે છે. પણ માનો કોઈને એમ રહેતું હોય કે માળું આપણને રાખવા ઘટે એમ રાખતા નથી, જરાક આપણને જો હાચવે તો હજી આપણે વધારે સેવા કરી હો, સંતોને કોઈને કહેવું ન પડે, હો આપણે જ બધું પૂરું કરી દઈએ. પહેલાં હતા બે ત્રણ જણા, એ આવી વાતો કરતા હતા કે ગુરુજી આપણને બરાબર જેમ રાખવા ઘટે એમ રાખતા નથી, હો તને મને બે ત્રણને જો ગુરુજી આમ બરાબર રાખે ને, ગુરુજીના પછી જેટલા કામ હોય એટલા આપણે કરી દઈએ. હું કહેવો તો કે હાસું છે પણ ગુરુજી નહીં સમજે, હો આપણને નહીં સમજે. મેં કીધું તમે મને નહીં સમજો, આપણે છૂટા છેડા, હાલો માથા કોઈ મટી, તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. જ્યાં તમારી ખૂબ ગણતરી થાય ત્યાં જઈને પૈસા વાપરો, જ્યાં તમને રોજ સાફા બાંધે, રોજ સ્ટેજમાંથી 10 વાર બોલાવે ઉતારે, ન્યા આવ્યા જાઓ, ન્યા આવ્યા જાઓ. જ્યાં કથા વાર્તાને ભજન હાવ ઓછું થાય, જ્યાં માત્ર દાતાઓના સન્માનમાં અને વખાણમાં જાજો સમય સમયનો વિતાવવામાં આવતો હોય ત્યાં જાઓ. હાવ ખોટો સમયો બગાડવાનો ધંધો તમારા સ્વભાવ સાચવવા સારું કરવો પડે છે. તમારી પ્રશંસાની માનની સન્માનની ભૂખને લઈને તો ઉત્સવના ઉત્સવ બગડે છે. બોલો, શરમ આવતી નથી આ દાતાઓને, શરમ આવતી નથી. અને ઘણી વખત દાન લેનારાને કાંઈ નાક કાન કે શરમ આવતી નથી.
કે હજારો માણસ બેઠા છે એ ઓડિયન્સનો હું કામ સમય આપણે બગાડવો જોઈએ? કેમ જે ઓલો બચારો ના પડતો હોય, મને રવા દો, મને સાફો બાંધવામાં, મને રવા દો, મને બોલાવવામાં, કોકને બોલાવો આરતીમાં, પૂજનમાં, મેં કરી લીધું. પણ આવડાને જેટલો બધો હરખ હોય, અને ઘણી વખત તો મારો ડોનરે હોશિયાર હોય, ખોટી ખોટી ના પડે, ના 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 મને ખંજોળોમાં પણ ખંજોળે એટલું બધું ગમતું હોય ને વાત કરવામાં, એમાં ઘણી વખત બિચારા દાન લેનારા છેતરાઈ જાય છે. ઘણી વખત હું એમ છેતરાણો છું કે ના ના આપણે કાંઈ નામ નહીં પડી દીધી, અને પાછળથી કે આપણને બરાબર હાસવતા નથી. એટલે તું ના પાડતો હતો ને તો અમે જ ના પાડીએ, પણ તમારે સમજવું જોઈએ ને, અમારે થોડું કહેવાય લ્યો આ હવે આનું શું કરવું, અટવાઈ જાય છે. એટલે હું તમને કહું છું, જેને ભાઈ માન પાન વખાણની ઈચ્છા હોય ખુલ્લું કહેજો, ભાઈ અમારે જોશે સાફો તો અહીં રાખીએ બેસાર સાફા. બીજું હું કે જો ભલા છે ને કે ભાઈ થોડુંક અમારું નામ લ્યો તો તમારું નામ લેવું, સમજ્યા? હા, આધ્યાત્મિકતાના સમર્પણની ઊંચાઈને પડી મૂકી વેપાર કરીશું. તમે અમને રૂપિયા દો ને અમે તમને માન દઈ, જેટલા રૂપિયા એટલું માન, સમજ્યા? લાખ રૂપિયાનું કિલો માન, 2 લાખનું 2 કિલો હાકીએ દુકાન બરાબરની. તમારે જોઈએ છે માન ને અમારે જોઈએ છે દાન. એ હે તુમારા હમારા તાન. હાલ્યું ગાડું, આનું નામ કહેવાય સત્સંગનો માર્ગ, મોક્ષનો માર્ગ. હે સમજવું છે, કાંઈ સમજવું જ નથી. આ છોકરા શું સમજતા છે બેઠા છે? એટલે તમે શું સમજો, કાંઈ સમજાય તમને? તો એ બેહી રહ્યો છો એ નવાઈની વાત છે. નાના નાના દીકરાઓ, નાની નાની દીકરીઓ આમ નામ બેહી રહેશો ભામજો, કમાલ કહેવાય. હું તો તમારા જેવડો હતો ત્યારે સભામાં બેહતો નહોતો, મને તો કીડીઓ ચડે, આટા મારવા જોઈ. ઘણા બધા ઉંમર લાયક થાય છે તોય કથા વાર્તામાં બેહવા સમર્થ નથી હોતા. કથા વાર્તાનો સત્સંગ હાલતો હોય ત્યાં ન બેહે, એ ઊભા થઈને ગામ ગબોટા હાલતા હોય ત્યાં બજારે જઈને બેહો, ત્યાં આમ બરાબર આમ આમ કોળ સામે બેહાડ્યા હોય તો મુજાઈ. એ વેરી વેરી ઘડીએ કઈ પૂરી સભા થાય થાય થાય, તારી આયુષ પૂરી થઈ પેલા થઈ જાય મુજામાં. એ ભાઈ, માન સન્માનની તમને કોઈને ભૂખ રહેતી હોય, ઓછું પડતું હોય તો પ્લીઝ કહેજો, મા બાપ કહેજો, છેતરતા નહીં અમને. હોય જરૂર ને તમે ના પાડો એમાં અમે ક્યારેક છેતરાઈ જઈએ છીએ, અને પછી છે ને એમાંથી તમારે અમારે કાયમનો સંબંધ તૂટી જાય છે. ભૂતકાળના 2-5 દાખલા નહીં, ઘણા દાખલાના અનુભવ ઉપરથી હું તમને કહું છું. અને આજ મારે તમને એક મારા લાંબા સમયના અનુભવની વાત કરવી છે, તમે કાન ખોલીને સાંભળી લો. ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે કે અમે જેમ તમને કહ્યું એમ તમે રહેજો, એથી વધારે પણ પાળશો નહીં ને એથી ઓછું પણ પાળશો નહીં, અમે કીધું એમ જ પરફેક્ટ જીવન જીવજો. કોઈના નામ બામ દીધા વગરની વાત કરું છું, પણ સમજવા વાળા સમજી જજો. સત્સંગમાં આટલા વર્ષથી હું સાધુ છું એમાં ઘણા હરિભગત મને એવા મળ્યા છે કે એના દિલમાં સત્સંગની સેવા કરવાનો ભાવ હોય, એટલે એ લોકો પોતે કાંઈક દુકાન કે નવો ધંધો કે જમીન રાખે, કાંઈક પ્રોજેક્ટ કે પ્લાન ખોલે તો અગાઉથી પોતે પોતાના ભાગીદારો વગેરે ભેળા થઈને એવો સંકલ્પ કરે છે કે આ ધંધામાં આપણે અડધું ભગવાનને આપી દેવું, સત્સંગની સેવામાં દઈ દેવું, કે પાર ભાગ દઈ દેવો, 20%, 25%, 30%. દેશ વિદેશના એવા ઘણા ભક્તો આવું કરે છે, પરંતુ એવું કરનારાનો કોઈનો અહીંયા ભાગ આવ્યો નથી. કેમ જે કોઈ કમાણા જ નથી, ભગવાને એને રૂપિયા દીધા જ નથી. કેમ જે અનુભવે મને ખ્યાલ આવ્યો કે ભગવાનને એ વાત ગમતી નથી.
શું કામ નહીં ગમતી હોય એ હું મારી કલ્પનાથી તમને વાત કરું છું, પછી કરું. પહેલાં એ કહું કે કોઈ માણસ એમ કે હું જે કમાવું એમાંથી અડધું હે ભગવાન તમને આપી દઈશ, તો ભગવાને એને ખૂબ કમાણી દેવી જોઈએ. ભગવાન નહીં દેતા, ઉલટાનો એ નુકસાનમાં જાય છે, ખોટ જાય છે. એવા ઘણાયને ખોટ ગઈશ. ઘણાએ તો ત્યાં સુધી કીધેલું કે અમે જે આ પ્રોજેક્ટ આદર્યો છે એમાં ઓછામાં ઓછા અમે 50 કરોડ કમાવાના છીએ. અમે નક્કી કર્યું છે કે એમાંથી 8% તો દઈ જ દેવા છે, અને અમે નક્કી કરેલા 1% પ્રમાણે રૂપિયા જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા કાંઈ બાકી નહીં હોય. મોટા મોટા ઉતારાના બિલ્ડિંગો, બીજું ત્રીજું અહીં બધું થઈ જાય. અમારે એકના પૈસે જ કાંઈ આવ્યું નથી કોઈનું. કેમ જે એને જ ભગવાન એનું આપ્યું. ભગવાનને એ ગમતું હોત તો ભગવાન આપત, પણ પ્રભુને એ નહીં ગમતું. ભગવાન એમ કહે છે કે અમે તમને કીધું એમ કરો, વધારે પડતી વાયડાઈ રવા દો, મારે પૈસા જોતા નથી ને તમે શું કરવા મારો ભાગ રાખો છો. હવે જ્યારે સવાલ પૂછ્યો ઠાકોરજીએ, સવાલ પૂછ્યો કે મારે પૈસા જોતા નથી, હું ખુદ લક્ષ્મીનો પતિ છું, તમે મને શું લક્ષ્મી દઈને ધાડ મારી દેવાના છો, હું ક્યાં કહું છું કે તમે મારો અડધો અડધ ભાગ રાખો. મેં તો કીધેલું છે કે તમે બહુ સુખી હો તો 5%, 10% બસ, વધારે મારે જોઈ નહીં. તો તમે ડાયા થઈને ઈચ્છી વધારે ભાગ શું કામ મારો રાખો છો? રાખવાનું કારણ શું? જેણે જેણે એવી રીતે ભાવના સેવી છે એના હૃદયમાં આપણે જવું પડશે, તળિયું ગોતવું પડશે કે આ લોકો ભગવાનને આ રીતે આજ્ઞાથી વધારે દાન દઈને ખુશ કરવાના પ્રયત્નો શા માટે કરે છે. તમે જાણો છો આ વાત, જેને હૃદયમાં ઈચ્છા થઈ અને ભગવાનને અર્થે ઘરબાર બધું આપી દીધું, સત્સંગમાં જરૂર પડી તો અડધું હું પોણું કમાણેલું ધન આપરી દીધું, દાદા ખાચર કે બગડના દાહા ખાચર જેવાની વાત હું નથી કરતો, પણ જે પૂર્વ પ્લાનમાં કે ભગવાનનો આ ભાગ અડધો એમ જે ધંધો કરે છે ને એની હું વાત કરું છું. દાન દઈ દે છે પોતાની સંપત્તિ રાજી ખુશીથી એની વાત નથી કરતો, ધંધામ ભગવાનને જોડે છે ને એની વાત કરું છું. શું કરવા ભાઈ? હૃદયમાં જોઈને જોવો જોઈએ, જેણે જેણે આ રીતનું ભગવાન સાથે નક્કી કરેલું છે એ બધાએ હૃદયમાં જોવો જોઈએ કે આવું કરવાની શું જરૂર, શા માટે કર્યું. મને જે હુજે છે એ મારા શબ્દમાં કહું છું કે એ ભગવાનના નસીબનો, ભાગ્યનો ઉપયોગ કરવા માગે છે, ભગવાનની સેવા નહીં. એના દિલમાં એમ છે કે ભગવાનનો આ રીતે ભાગ રાખીએ તો આપણને કોઈ તકલીફ ન પડે અને પૈસા કમાઈએ જ. અને વળી સેવાની સેવા કહેવાય ને સત્સંગમાં આપણે બહુ હારા દેખાઈએ, આપણા વખાણ થાય. એટલે ભગવાનને પોતાના ધંધાના આજ્ઞાથી બહાર જઈને ભાગીદાર બનાવવામાં આવે છે. 10%, 5% તો ભગવાન એની ઈચ્છાથી આપણામાં, આપણા ધંધામાં ભાગીદાર છે જ. વધારે ભાગની પરમાત્માએ ઈચ્છા રાખી નથી. આપણે એને વધારે ભાગ દેવા એટલા માટે ઈચ્છીએ છીએ કે આપણે વધારે ભાગ જોઈએ છે. આપણા દિલમાં એમ છે કે ભગવાનને આ રીતે ભાગીદાર બનાવી દઈએ, સંતો આમાં ભેળા જોડાઈ જાય તો આપણને કોઈ વિઘ્ન આવે નહીં, બધું પતી જાય ને ખૂબ રૂપિયા કમાઈ. અને ભાઈ, ભગવાન આપણને 50 લાખ દેતા હોય તો એને 25 લાખ દેવામાં આપણું જાય શું? કારણ કે 25 લાખ તો આપણને ભગવાને જ દીધા ને, આવો હિસાબ મારે છે માણસ. પરંતુ ભગવાન એમ કહે છે કે તને 50 લાખ દઈ
અને તારી પાસેથી 25 લાખ હું લઉં એના કરતાં ઊનો હું 50 લાખ રાખું તો મારે સારું રહે, કોઈ નુકસાન નહીં. માટે હાથ જોડું છું. દુનિયાના તમામ સત્સંગીઓને મારી વિનંતી છે, ભગવાને કીધું એટલું કરો. આવી ખોટી રીતે ભગવાનને તમારા ધંધાના પાર્ટનર નહીં બનાવો. કેમ જે ભગવાનને એ નહીં ગમતું, એની ઈચ્છા નથી. કેમ જે એવાને કોઈએ ભગવાને કમાણી આપી જ નથી. વર્ષો થઈ ગયા આ અનુભવ તમને બધાને કયો, માટે સાવધાન. હા, તમને ભગવાન આપે અને તમને ખુમારી ચડે તો ભગવાનને અર્થે સત્સંગને અર્થે તમે તમારે તમારી બધી સંપત્તિ વાપરી નાખો, એની કાંઈ ના નથી. પણ પ્લીઝ, ભગવાને એના ધંધામાં જે એમના 5% 10% કીધા છે એટલા જ ભાગીદાર રાખવાના. એથી વધારે કોઈ પણ લોભે કરીને ભગવાનને તમે તમારા ધંધાના પાર્ટનર બનાવીને કાંઈ લુચાઈ કરવાની કોશિશ નહીં કરો. નહીં ગમતું ઠાકોરજીને, કહ્યું એટલું કરો, વધારે નહીં અને ઓછું નહીં. જૂઠું બોલવું એ તરવારના ઘા જેવું છે, ઘા તો રૂજાઈ જાય છે પરંતુ તેની નિશાની કાયમ માટે રહી જાય છે. બોલો, જૂઠું બોલવું એ તરવારના ઘા જેવું છે, ઘા તો રૂજાઈ જાય છે પરંતુ એની નિશાની કાયમ રહી જાય છે. તમે કોકની આગળ ખોટું બોલ્યા એટલે એના હૃદયમાં ઘા પડે છે, પછી ઘા રૂજાય તો જાય પણ એનું નિશાન એના હૃદયમાં રહે. જ્યારે આપણો ચહેરો જુએ ને ત્યારે એને એ નિશાન દેખાય કે આણે એકવાર મારી પાસે ખોટું બોલીને મને ઉલ્લુ બનાવ્યો હતો. એ નિશાન નથી જતો. માટે પ્લીજ દંભ ન કરો, ખોટું ન બોલો, જાળવો જાળવો જાળવા જાઓ. કેવલ ક્રિયામય જીવન તો પશુ જીવન છે, ભાવમય જીવન માનવ જીવન છે. કેવળ ક્રિયામય જીવન તો છે ને પશુ જીવન છે. પશુઓ કેવળ મશીનની જેમ ક્રિયા કરતા હશે. ભાવમય જીવન માનવ જીવન છે અને જ્ઞાનમય જીવન એ તો ઋષિ જીવન છે. જ્ઞાનમય જીવન તો ઋષિ જીવન છે અને કેવળ પરમાત્માને આધીન જીવન છે એ મુક્ત જીવન છે. ઇતિ આજના સદવિચાર. પ્રશ્નોત્તરી કરશો. વિદ્યાનો પૂરો સદુપયોગ કોણ કરી શકે છે? આ પેલા છોકરા નાના, જેનામાં નમ્રતા હોય તે વિદ્યાનો સદુપયોગ કરી શકે છે, પૂરો ઉપયોગ કરી શકે. શાબાશ, ધન્યવાદ. પોતાની હિંમત વિશે કોણ ખાતરી ન આપી શકે? પણ નાનામાં નાનો બાળક હોય એને જેને કદી જોખમ ન વેઠ્યું હોય તે. શાબાશ, જેને કોઈ દી જોખમ વેઠ્યું નથી એ કાંઈ પોતાની હિંમતની ખાતરી ન આપી શકે. પ્રભુનું મિલન કોના માટે સુગમ છે? ચિન્મય સ્વામી, ભગવાનની ભૂખ જાગે અને તેના માટે ભગવાન સુલભ છે. શાબાશ. એક મહારાજ જ મારું લક્ષ્ય છે એમ ક્યારે કહી શકાય? વિવેક સ્વામી, એક ભગવાન સિવાય બીજી કોઈ એને ઈચ્છા આશા ન રહે ત્યારે. કેવળ ભગવાન માટે જ હર શ્વાસ લેવાય ત્યારે. આપણને શેની જરૂર છે તે તપાસવું હોય તો શું કરવું જોઈએ? કેમ ખબર પડે કે આપણને આની જરૂર છે? પેલા તાજ બને આપો. આપણું મન ક્યાં જાય છે એ જોવું પડે. શું કામ? કારણ કે આ તો ખબર પડે કે આપણું મન આવી ગયું તો આપણી એ ઈચ્છા છે. હા, આપણે એની જરૂર છે. કઈ પીડા હોય તો વિષયાદિકની પીડા સહેવી ન પડે. પ્રેમજી પુરાણી નાપો. ભગવાનના ભૂખની પીડા હોય તો બીજી પીડા સહન ન કરવી પડે. ધન્યવાદ ધન્યવાદ. પ્રહલાદજીની સમજણ કાલે આવી હતી, કોણ સંભળાવશે? એમ, હા બસ, ઈ સાડે.
પ્રહલાદજીની સમજણ આવી હતી કે હું આ દેહ મારો નથી ને હું પણ એ નથી. આમ જો આપણે વિચારીએ તો આપણાને કોઈ બી દુઃખ આપણા લાગે નહીં. શાબાશ, કોઈ બી દુઃખ ના લાગે, ખરું ને? શ્રી હરિનો અતિ દ્રઢ મહિમા વિચારીને કેવળ એમનો જ આશરો કર્યો હતો, તેથી બીજા કોઈનું સામર્થ્ય કાંઈ ગણતરીમાં નહોતું. એના બાપને મચ્છર જેવો ગણ્યું, દેહને માનતા નહીં, બરાબર? તેને તો રજ વિરજમાંથી ઉત્પન્ન થયેલ વિકારરૂપ શરીર માનતા. એસે દેહ અનંત મેં ધારે, યાકો ગિનત ન આવત પારે, દેહ ધરન કો અર્થ હિ જોવું, હરિ ઓળખાયે સિદ્ધ ભય સૌ. પ્રહલાદજીએ એવું નક્કી કર્યું કે હવે તો જેમ શ્રીહરિની ઈચ્છા હોય એમ થાવ, આ સુખ દુઃખ તો શરીરના છે અને હું તો એનાથી જુદો છું. અપનો માને દેહ જબ તબ હોય તાકો દુઃખ, અપનો ન જાનત દેહ યહ પરમ જાનત યહ સુખ. દેહને જ્યારે પોતાનો માને ત્યારે દુઃખ થાય, દેહને પોતાનું ન માને તો પરમ સુખ થાય. શ્રેષ્ઠ હરિભગત કોને કહેવાય? એ છોકરાને ગુરુજી ચોપાઈ આવડે છે. અરે બોલ ને. તારા ભક્ત કો હરિ આધાર, એસે આધાર કહો કુન અવર, કહો કુન અવર, દૃઢ એસે નિર્ધાર કરે સો હરિજન શ્રેષ્ઠ તેહી. સરસ સરસ. મોની બાપા ભાઈ આવી તને જો પપસ કદર. આ સોઠો કોને કોને શીખ્યો છે? હાથ ઊંચા કરો જોઈ. આ સોઠો આવડે છે? બોલો જોઈ મને સંભળાય એમ. ભક્ત કે હરિ આધાર, કહો કુન અવર, દઢ એસે નિર્ધાર કરે સો હરિજન શ્રેષ્ઠ તેહી. કોને કોને કંઠે કર્યો બોલી ગયો? કોણ કોણ આવો જાય એની કર આની કરાવી જાવ જાય. વાલા ભક્તો, આપણે પૂર નવમું તરંગ 59માં આવ્યા છીએ. 59માં તરંગમાં 1-4 શ્રીહરિ બોટાદથી ચાલ્યા અને ગોરડકા પધાર્યા. 5-25 લીલા, 26-29 ભગવાનનો સ્વભાવની વાત છે, 30-40 જીવા ખાચર અને શ્રીહરિનો વાર્તાલાપ છે. શ્રીહરિ ચલે બોટાદ સે ગામના ગલપુર આય, જો ટીંગડે ગામ હોય કર તાટમ આયે તાય. શ્રીહરિ બોટાદથી ચાલ્યા, નાગલપુર અને જોટીંગડા ગામ થઈને ટાટમ ગામ આવ્યા. ટાટમથી થોડે દૂર ચાલ્યા ત્યારે ત્યાં રસ્તામાં નજીક એક કૂવા ઉપર કોષ ચાલતો હતો, ત્યાં અશ્વને પાણી પાયું. પીપળાનું ઝાડ દેખીને ત્યાં થોડી વાર ઊભા રહ્યા અને ગઢપુર આગળ હવે કેટલા ગાવ રહ્યું તે ગણવા લાગ્યા કે હવે ગઢડું કેટલું રહ્યું. તેટલી વારમાં જે પાર્ષદો ચાલતા થયા હતા તે ત્યાં આવી ગયા, પાછળથી હાલેલાની ભેગા થઈ ગયા. ત્યાંથી આગળ ચાલ્યા, ગોરડકા નામે ગામ આવ્યું કેરી નદીની કાંઠે. નદીને દેખીને અશ્વ પરથી ભગવાન શ્રીહરિ નીચા ઉતર્યા. ગામમાં એક હરિભગત વણિક રહેતા હતા, વાણિયાભાઈ. તેણે ખબર સાંભળ્યા એટલે તરત જ તે ત્યાં આવ્યા. તેણે શ્રીહરિના ચરણમાં શ્રીફળ ધર્યું, દર્શન કર્યા અને ઘણો આનંદ થયો. તેણે રસોઈ કરવા માટે વિનંતી ઘણી કરી, પણ શ્રીહરિએ કહ્યું, અમારે ગઢપુર જવું છે, અમે અહીંયા સ્નાન કરવા રોકાયા છીએ, તમે જઈને અશ્વને માટે ઘાસ લઈ આવો. પછી તે વણિક ભક્ત જઈને ઘાસ લઈ આવ્યા. શ્રીહરિની સાથે હતા તે બધા નાયા. શ્રીહરિએ નાઈને પૂજાવિધિ કર્યો અને સૌને ટીમણ કરવાની આજ્ઞા કરી. દેવને નૈવેદ્ય ધરાવીને સૌ પાર્ષદો ટીમણ કરવા લાગ્યા. એટલે બોટાદથી વહેલા નીકળી ગયા છે. અત્યારે હવે અહીંયા ગોરડકાના પાદરમાં નાયા ધોયા અને પૂજા કરી અને ટીમણ કર્યા. જ્યારે બધા ટીમણ કરી રહ્યા ત્યારે શ્રીહરિ તરત ચાલવા તૈયાર થઈ ગયા અને ગઢપુરમાં હરિભક્તોએ સાંભળ્યું કે શ્રીહરિ આવે છે એટલે બધા જ સન્મુખ ચાલ્યા. ગામ ગઢડવું ભગવાનની સામે હાલ્યું. ભાઈ હાથી કે ઘોડા જે વાહનો હતા તે બધાને હારા શણગારીને સાથે લીધા, હાથીઓ લીધા, બોલો, ડંકા નિશાન અને વાજિંત્રો જે હતા તે બધાને સન્મુખ લીધા. બંને દરબારોને ઘણો જ ઉમંગ થયો, અભલ બાપુને અને જીવા બાપુને. અશ્વને ઘણા વેગથી દોડાવ્યા. જે પહેલા શ્રીહરિના દર્શન કરે તેને ઘરે શ્રીહરિનો ઉતારો થાય, આવું ઠરાવ્યું. બોલો, બે બાપુએ ઘોડા દોડાવ્યાને નક્કી કર્યું કે જેને ભગવાનના પહેલા દર્શન થાય એને ઘરે મહારાજનો ઉતારો રાખવાનો. સાંભળજો હવે,
શ્રી હરિ ગોરડકાથી દૂર સુધી ગઢપુર તરફ આવી ગયા હતા. ત્યાં એક સારા છાયાવાળી વાડી હતી. વાડી ગોરડકાની હતી, તેમાં ઘણા ઝાડ હતા. બંને દરબારો ત્યાં આવ્યા, કોઈ પાછળ ન રહ્યા. બોલો, હારે ને હારે દોડે આવ્યા. હવે ઉતારાનું શું કરવું? પોતે બંને અને તેમના અશ્વ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. અશ્વ નહીં, પરસેવેથી રેબજેબ થયા જોયા, અને દરબારો પરસેવાથી રેબજેબ થઈ ગયા. તો મહારાજે જોયું, ઘણા પરિશ્રમે હરિના દર્શન થયા એટલે અશ્વ ઉપરથી નીચા ઉતર્યા. તે સમયે બંને દરબારો આવીને શ્રી હરિને પગે લાગ્યા. હૃદયમાં ઘણો જ ઉમંગ હતો. તેઓ બંને હાથ જોડીને બોલ્યા, ગઢપુરના બધા હરિભક્તો હજી પાછળ ચાલ્યા આવે છે. મહારાજ, આપ આવો છો એમ જાણીને સૌના મનમાં ઘણો ઉત્સાહ વધ્યો છે. ઠંડા પાણીનો લોટો લઈને આવે એમ કહીને શ્રી હરિએ મુકુંદાનંદ વર્ણીને બોલાવ્યા. સાંભળજો કે મુકુંદાનંદ વર્ણી, જાઓ કયો ઠંડો પાણીનો લોટો લઈને બ્રહ્મચારી ઝટ અહીં આવે. ત્યારે વર્ણી હાકર નાખેલું ઠંડુ પાણી લઈને આવ્યા. બોલો, ભગવાનની મરજી જાણી જાય એનું નામ સાચો સેવક કહેવાય. હા, હાકર નાખેલું હો, કારણ કે તેઓ શ્રી હરિની રુચિને જાણતા હતા. ભાઈ 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 શ્રી હરિ મુકુંદ વર્ણી કુ બોલાયે, શ્રી હરિ મુકુંદ વર્ણી કુ બોલાયે, શીતલની રખે લોટે ભરાયે, શીતલની રખે લોટે ભરાયે, વર્ણી સો સાકર ડાલી કે લાયે, વર્ણી સો સાકર ડાલી કે લાયે, ક્યુંકિ હરિ કી મરજી સો જાનત રહાયે, હરિ કી મરજી સો જાનત રહાયે, હા હરિ કી મરજી, હરિ કી મરજી, હરિ કી મરજી સો જાનત રહાયે. જોજો, ચાંદીના અબખોરોમાં ઠંડુ પાણી ભરીને લાવ્યા. શ્રી હરિને હાથમાં તે અબખોરો આપ્યો. થોડું પીને તે પાણી પ્રભુએ પ્રસાદી રૂપ કર્યું. અને પછી શું કર્યું? ત્યાં સોમલા ખાચર કટોરો લાવ્યા. સાકર ઘોળેલું જળ, પ્રગટ પુરુષોત્તમ નારાયણે પાન કરીને પ્રસાદી કરેલું જળ એ કટોરામાં ભર્યું. અને પછી શ્રી હરિએ પોતાને હાથે બંને દરબારોને તે જળ પાયું. એટલું બધું પાયું, તૃપ્તિ થાય ત્યાં સુધી પીવડાવ્યું. બોલો, હે આવો પ્રેમ દેનારો ભગવાન કોઈ મળે? ઓલાની ભાવના એવી ને સામે ભાવનાને સમજે એવો ભગવાન. જમાવેટ થઈ ગયો, ક્યાંક ક્યાંક સામે ભાવનાનો પાર હોય નહીં, અને આણી કરે કાંઈ ભાવનાને સમજે એવું કોઈ તત્વ હોય નહીં, એટલે ભાવના બધી બળીને હુકાઈને હેઠી પડે. પણ જ્યાં ભાવના હોય ને જ્યાં ભાવના ઝીલાતી હોય ત્યાં ભાવના કોળીને મોટું વટ વૃક્ષ બની જાય છે. ત્યારે મૂળું ખાચર નામે જેવા ખાચરના ભાઈ આવ્યા, પુત્રોને સાથે લઈને આવ્યા હતા. સૌ શ્રી હરિના ચરણમાં પડ્યા. દરબાર જેવા ખાચરના બંને પુત્રો પણ આવ્યા હતા, તેઓ પણ શ્રી હરિને પગે લાગ્યા. તેઓ શ્રીફળ અને ફુલાલ લાવ્યા હતા, તે હાર પહેરાવ્યા, શ્રીફળ ચરણોમાં ધેર્યા. શ્રી હરિએ હવને ઘણા જ પ્રેમથી બોલાવ્યા, મીઠા વેણથી આવો 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 દરબારો આવો. દરબાર એબલ ખાચરના પુત્ર દાદા ખાચર તો સૌની પાછળ આવ્યા. બોલો, છેલ્લે હાવ નાના હતા એટલે દાદા ખાતેની ઉંમર 13-14 વર્ષની હશે. હંજાની વાહી આવ્યા. વાહી આવીને કામ કેવું કરે જોજો. બંને દરબારોની જે સવારી હતી તે પણ આવી પહોંચી. દાદા ખાચર તો સીધા શ્રી હરિને જઈને પગે લાગ્યા, અને ફૂલના હાર હતા તે બધા પહેરાવી દીધા. હરખફેર શ્રીફળ ચરણમાં મૂક્યું અને કે મહારાજ, આપણો ઉતારો અમારા ઘેર રાખવાનું નક્કી કરીને અમે અહીં આવ્યા છીએ. લે, સીધી વાત કરી નાખી, ઉતારો તો અમારે ત્યાં જ. હા, શ્રી હરિ કહે તુમ નૃપ દો હું દોઈ કુ ભાવ અપા, જી હા હમ ઉતરે જાય કર એક એક રખના પ્યાર. ભગવાન કે તમે બે દરબારો છો, બે રાજા છો, બે ને ભાવ બહુ છે, બે ના પરિવારમાં પણ સત્સંગ નિષ્ઠાન ખુમારીન ભાવનાનો પાર નથી. પણ સાંભળો, અમને જ્યાં ગમે ત્યાં અમે ઉતરીએ, એમાં તમારે બેયને રાજી રહેવું, અરસ પર ઈર્ષા ધોખા કાંઈ કરવા નહીં.
આ સાંભળી લ્યો, અમારી ખુશીમાં આવશે ત્યાં જઈને અમે ઉતરીશું, અમારી ખુશીમાં આવશે ત્યાં જઈને અમે ઉતરીશું. અમારો એવો સ્વભાવ છે, કોઈનું માનશું નહીં. ઉતારામાં અમે કોઈનું સાંભળતા નથી, અમને ઠીક પડે ને ઉતરીએ. આ પધરામણી કદાચ કોક કે તાડી વળી જ્યાં કે ને કડ્ડી, પણ ઉતારામાં કાંઈ અમે તમારા ખરીદાયેલા નહીં. તમારું જાજુ દાન હોય, મોટો બંગલો હોય, તમે મોટા આગેવાન હો, જે હોય તે મુખ્ય યજમાન હોય તો હું, પણ ઉતારો તમને ગમે ને કરી, એ વાત પાકી. મહારાજ બોલ્યા, આવો હમ કહે તે રીત, તૈસે ચલે સો સરળ હોય, તેહી સે રખત હમ પ્રીત, ત્યાગ ન કરે સો કબહુ તેહી. બાય બાય. એ સાંભળો, અમે જે રીતે કહીએ તે રીતે જ જે સરળતાથી ચાલશે તેની સાથે અમે હેતપ્રીત રાખીએ છીએ, રાખવાના છીએ. મનનું ધાર્યું કરે ને સરળપણે નિર્માનીપણે અમે કહીએ એમ જ જે ન રહે એનું અમે માનવાના નથી, એની હારી હેતપ્રીત રાખવાના નથી. પણ અમે કહીએ એમ સરળપણે અમારું જ ધાર્યું કરશે તો તેને અમે ક્યારેય છોડવાના નથી. આ છે ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ. બોલો, ભગવાનને આપણે પકડવા છે, ભગવાન આપણને પકડી રાખે એમ કરવું છે તો સરળ થઈને જેમ ભગવાનને ગમે એમ રાજી રહેવું, નહીતર મર્યા. હમ કહે જે હી રીત તૈસે ચલે સો સરળ હોય, ચલે સો સરળ હોય, હમ પ્રી ત્યાગ ન કરે સો કબહુ તેહી, ત્યાગ ન કરે સો ત્યાગ ન કરે સો કબહુ તેહી, ત્યાગ ન કરે સો કબહુ તેહી. અરે સત્ય રૂપ જો ધર્મ હરિચંદ કો દુઃખ તેહી, હરિચંદ કો દુઃખ દીન જેહી, હા સત્ય રૂપ જો ધર્મ હરિચંદ કો દુઃખ દીન જેહી, સત્ય રૂપ જો ધર્મ હરિચંદ કો દુઃખ દીન જેહી, કછુ ન રખે તે શર્મ ધર્મ કે હમ હૈ સુત યહી, કછુ ન રખે તે શર્મ ધર્મ કે હમ હૈ સુત યહી, અર ધર્મ કે હમ હૈ સુત યહી. હાંભળો હાંભળો, સત્યરૂપ જે ધર્મ છે તેને રાજા હરિચંદ્રને દુખી કર્યા હતા. કોને? સત્યરૂપ ધર્મે રાજા હરિચંદ્રને દુઃખી કર્યા હતા. ધર્મે એની કાંઈ શરમ નહોતી રાખી. અમે એ ધર્મના પુત્ર છીએ, હા શરમ બરમ કાંઈ રાખી નહીં કે. અમે વારંવાર વગર વાંકે ભક્તને તાવીએ છીએ, ચકાસીએ છીએ, એની પરીક્ષા કરીએ છીએ, તેમાં ભક્તે અકળાવવું જોઈએ નહીં. જો તે અકળાઈ મુજાઈ જાય તો અમે તરત જ તેનો ત્યાગ કરી દઈએ છીએ, એની સાથે પછી અમે ક્યારેય પ્રેમ રાખીએ નહીં. આ ભગવાનના સ્વભાવની વાત છે. આપણે ભગવાન અરે સેટ થવું હોય તો એના સ્વભાવ વારે અપસેટ ન રહેવાય, સેટ થવું જ પડે. વેર વેર બિન વા કહી જાય, વેર વેર બિન વા કહી જાય, આવી દેખે ન જાવે મુજાઈ, આવી દેખે ન જાવે મુજાઈ, એટલી વેર વેર બિન વા કહી જાય, વેર વેર બિન વા કહી જાય, આવી દેખે ન જાવે મુજાઈ, આવી દેખે ન જાવે મુજાવે, તાકો તર્ત કરે ત્યાગા, મુજાવે તાકો તર્ત કરે ત્યાગા, મુજાવે તાકો હમ તર્ત કરે ત્યાગા, મુજાવે તાકો હમ તર્ત કરે ત્યાગા, ઇનસે ન હોય કબુ અનુરાગા, ઇનસે ન હોય કબુ અનુરાગા, હમે ઇનસે ન હોય કબુ અનુરાગા, ઇનસે ન હોય કબુ અનુરાગા, વેર વેર બિન વા કહી જાય, વેર 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 બિન વા કહી જાય,
जा आजी बैर बैर बिन वात ही जाई बैर बैर बिन वात ही जाई भावी देखे न जावे मुझाई भावी देखे न जावे मुझाई बरे करिया तो વગર વાંકે વારે વારે આપણને તાવે તોય મૂજાવન નહીં. જોજો મૂળજી બ્રહ્મચારી નહોતા મૂજાતા એટલે ભગવાનને એમની અરે બહુ ફાવતું. બોલો ગોપાલ સ્વામી નહોતા મૂજાતા, મુક્તાનંદ સ્વામી નહોતા મૂજાતા, ગુણાતીતાનંદ સ્વામી ન મૂજાય, નિષ્કોળાનંદ સ્વામી ન મૂજાય. ભગવાનને જેમ કરવું એમ કરે નહીં, મૂજાય નહીં એની અરે ભગવાન કે મને ફાવે. જે જરૂરી કહીએ ને જરીક પરીક્ષા લઈએ ને ટૂંકો લઈએ ત્યાં ફફડીને મૂજાય ને હા થઈ જાય મહારાજ કહેવાય ને અરે અમને ન ફાવે, એની અરે અમે હેત રાખતા જ નહીં. ત્યારે દરબાર જીવા ખાતર હાથ જોડીને બોલ્યા, બધી હારી હારી વાત બોલ્યા, પણ આપણે કાલ વાંચશું. ઓકે, બધાને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.